सीमा सुरक्षा दल द्वारा विजय मशाल कार्यक्रम नु आयोजन करवामां आव्युं हतुं। आजे कैम्पस खाते आ विशेष कार्यक्रम में खास करीने 1971 नी साल में भारत जे चौलंत विजय मेळ्यो हतो तेनी याद ने ताजी करी मशाल ने स्टार्ट आपवामां आव्यो हतो। भूदान सीमा सशस्त्र दल 18 नंबरनी बटालियन द्वारा आज 1971 साल में जो युद्ध थयुं हतुं आ युद्ध में भारत ने भव्य विजय मळ्यो हतो। आ युद्धना विजयोत्सव ने वागोळवाना आशयथी स्वर्णिम विजय मशालनो कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। अत्रे उल्लेखनीय छे के खास करीने देशना वडाप्रधान नरेन्द्र मोदी द्वारा 2020 डिसेम्बर 16 डिसेम्बरना रोज अलग अलग चार देशना चार विस्तार प्रांतमांथी आ मशाल रवाना करवामां आवी हती अने खुद नरेन्द्र मोदीए पण आ मशालने स्टार्ट आपवामां आव्यो हतो। जेने लईने आजे आ सीमा सुरक्षा दल भूज खाते 18 नंबरनी बटालियन छे તે મુંદ્રા રોડ ઉપર આવેલી છે ત્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ખાસ કરીને સ્વર્ણિમ વિજય મશાલ કાર્યક્રમને સ્ટાર્ટ આપવામાં આવ્યો હતો, જેમાં ભુજના સેક્ટર કમાન્ડર ઉપનિરીક્ષક સંજયકુમાર શ્રીવાસ્તવ તથા પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરભસિંહ ખાસ હાજર રહ્યા હતા। તેમની ઉપસ્થિતિમાં શહીદોને યાદ કરી પ્રથમ શ્રદ્ધાસુમન અર્પણ કરી ત્યારબાદ સ્વર્ણિમ વિજય મશાલને સ્ટાર્ટ આપી અને ધર્મશાલા તરફ રવાના કરવામાં આવી હતી। આ પ્રસંગે ખાસ કરીને 1971ની સાલમાં જે ભારતને ભવ્ય વિજય મળ્યો હતો આ વિજયના પ્રણેતા પાયાના પથ્થર ગણાતા આસિસ્ટન્ટ કમાન્ડર DL સોનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને ઉપહાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને નવાજવામાં આવ્યા હતા। અને ખાસ કરીને 1971ની સાલમાં તેમણે જે કાર્ય કર્યું હતું એ કાર્યને બિરદાવી તેમનું વિશેષ આ તકે બટાલિયનના વરિષ્ઠ અધિકારીઓ અને જવાનોની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભે ખાસ કરીને પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, વિશેષ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, સલામી ઝીલવામાં આવી હતી, ત્યારબાદ મશાલને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ પણ કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ પરિપૂર્ણ થયા બાદ સાથોસાથ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જવાનોએ અદ્ભુત પોતાના કલાના હુનર દેખાડ્યા હતા, સંગીત કલા પેશ કરી હતી અને સૌને વાહવા મેળવી હતી। જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ચાર સ્વર્ણિમ મશાલોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું તે પૈકીની એક મશાલ હાલ દ્વારકા ભારતીય સેના દ્વારા સીમા સુરક્ષા દળને સુપ્રત કરવામાં આવી છે। દરમિયાનમાં આજે જે સ્વર્ણિમ વિજય મશાલ છે તેમને સ્ટાર્ટ આપી અને આ મશાલ છે એ કચ્છની સરહદીય બોર્ડર ઉપર જે ધર્મશાળા આવેલી છે જે શહીદોનું સ્મારક ગણાય છે ત્યાં લઈ જવામાં આવશે અને ત્યાં પણ વિશેષ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવશે। મોટી સંખ્યામાં સીમા સુરક્ષા દળના જવાનો પણ ખાસ હાજર રહ્યા હતા। તેમની ઉપસ્થિતિમાં આ તમામ કાર્યક્રમો પરિપૂર્ણ કરવામાં આવ્યા હતા અને ફરી એક વખત 1971માં ભારતે જે યુદ્ધમાં જબરજસ્ત વિજય મળ્યો હતો તેની ગાથાને વાગોળવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રેમ ઉજાગર થયો હતો। મારું નામ દિગંબર સોનુને સર ખાસ કરકે વાત કરે 1971 કે યુદ્ધમાં આપણે ભી ભાગ લીધા હતા, ક્યા કહેંગે કિસ પ્રકાર કી ઘટના ઘટી હતી? અચ્છા દેખીએ 72 વાર મેં હમરી BSF કી 3 બટાલિયન થી 1st, 2nd, 3rd है ना, जिस फर्स्ट बटालियन के कमांडर थे कर्नल एस एन लिम्बे, इन्होंने और सेकंड बटालियन के कमांडर थे LB काने, 3BN बटालियन के कमांडर थे कर्नल बीसी पॉल। 3 दिसंबर 1971 को पाकिस्तान के रेगुलर ट्रूप्स ने और रेंजर्स ने हमारे सरदार पोस्ट पे विगाकोट पे बमबारमेंट स्टार्ट कर दिया 25 पाउंडर गन से। उस समय मैं BR बेड के सामने कुतुब बेड है वहाँ पे 2 सेक्शन के साथ में या सेक्शनलेस प्लेटून के साथ में एम्बुश में था। मेरे को टास्क दिया गया था कि सामने से कोई आपके तरफ एडवांस करता है तो आपने वेरी लाइट पिस्टल से हमको इशारा कर देना और आप अपना लोकेशन छोड़ के साइड में चले जाना, हम RT का बम्बारमेंट स्टार्ट कर देंगे। अच्छा फर्स्ट बटालियन ने जाट दलाई को सुबह में 8 बजे कैप्चर किया। हमारे कमांडेंट का उनका प्लानिंग क्या, उन्होंने क्या किया, हर गाड़ियों का साइलेंसर निकाल दिया
जिससे गाड़ियों का आवाज़ टैंक जैसा आवाज़ आने लगा। तो इससे जाट तले वाले कुछ तो पीछे डिब्बे हमारा इलाका प्लेन में है, उनका डिब्बे में सेंड्यून्स के ऊपर है, तो वो क्या हुआ पीछे जो थे वो भाग गए। तो सुबह 8 बजे जाट तले को कैप्चर किया, उसमें मैं 0.84 पे था। और फिर मैं भी जाट तले चला गया और वहाँ पे उसी इलाके में रहा। तो जाट तले क्या हम मेरे पास में इलाका था जाट तले सावन कोई सारो। तो मैं सुबह से लेके शाम तक वहाँ अपने प्लेटून के साथ में रहता था। शाम को मेरे को दूसरे प्लेटून वाले एक विष्णु ही थे मेरे फ्रेंड, वो मेरे को रिलीव करते थे। तो ऐसे जब तक एरिया हैंडओवर होने के बाद में हम वापस इंडिया में आ गए।